નમસ્કાર મિત્રો, સ્વાગત છે ફરી એક નવા વિડીયોમાં આપણી આ યુટ્યુબ ચેનલ ટ્રિક ગુજરાતીમાં. તો મિત્રો, આજના આ વિડીયોમાં આપણે જે SEBC એટલે કે બક્ષીપંચ જાતિ માટે રાજ્ય સરકારની જુદી જુદી યોજનાઓ ચાલુ છે, તો તે વિવિધ યોજના વિશે માહિતી મેળવીશું કે હાલમાં કઈ કઈ યોજનાઓના ફોર્મ ભરવાનું ચાલુ છે. તો વિડીયોને શરૂ કરીએ તે પહેલાં જો આપણી આ યુટ્યુબ ચેનલ ઉપર નવા આવેલા હોય અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલ બેલ આઇકોન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન ચાલુ કરી લેવા વિનંતી, જેથી કરી આપણી ચેનલ ઉપર જ્યારે પણ નવી માહિતી મૂકવામાં આવે ત્યારે તે માહિતીના વિડીયોનું નોટિફિકેશન તમારા મોબાઈલ ઉપર મળી જાય. તો ચાલો શરૂ કરીએ આજનો આપણો આ ટોપિક. તો મિત્રો, રાજ્ય સરકારના સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ હસ્તકની જે ઈ સમાજ કલ્યાણ પોર્ટલની વેબસાઇટ છે તેના પર SEBC એટલે કે બક્ષીપંચ જાતિ માટે જુદી જુદી યોજનાઓ હાલમાં ફોર્મ ભરવાનું ચાલુ છે. તો સરકારમાં આવી યોજનાઓ પણ છે, શું તમે જાણો છો? તો આમાં કઈ કઈ યોજનાઓ છે તે યોજનાઓ વિશેની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં મેળવીશું. તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો, જેથી કરી અને જે ઈ સમાજ કલ્યાણ પોર્ટલ છે ત્યાં હાલમાં કઈ કઈ યોજનાઓના ફોર્મ ભરાવવાનું ચાલુ છે તેના વિશેની સંપૂર્ણ માહિતી તમને ખ્યાલ આવી જાય. તો ચાલો હવે આપણે જે ઈ સમાજ કલ્યાણ પોર્ટલ ખોલી લઈએ અને ત્યાં આપણે વિગતવાર માહિતી જોતા જઈએ. તો મિત્રો, તમારે તમારા મોબાઈલ કે કમ્પ્યુટરમાં બ્રાઉઝર ખોલી અને ઈ સમાજ કલ્યાણ .gujarat.gov.in લખી અને ઓકે આપી દેવાનું રહેશે. જેવા તમે ઓકે આપશો એટલે આ પ્રમાણેની જે ઈ સમાજ કલ્યાણ પોર્ટલની વેબસાઇટ છે તે ખુલી જશે. તો અહીંયાથી આપણે સૌ પ્રથમ તે જે વેબસાઇટની લેંગ્વેજ છે તે ચેન્જ કરી લઈશું. તો ચાલો આપણે અહીંયા ઇંગ્લિશ છે તો તેને ગુજરાતી કરી લઈએ છીએ અને ત્યાર પછી તેની વિગતો આપણે જોતા જઈએ. તો આ પ્રમાણેનો મેસેજ આવશે તેને આપણે ક્લોઝ કરી દઈશું. ત્યાર પછી અહીંયા તમે અલગ અલગ જે મેનુઓ જોઈ શકો છો, જેમાં હોમ, નિયામક શ્રી, અનુસૂચિત જાતિ કલ્યાણ, નિયામક વિકસતી જાતિ કલ્યાણ, નિયામક સમાજ સુરક્ષા અને નિગમ, આવા અલગ અલગ ઓપ્શન જોવા મળશે, જેમાંથી આપણે અહીંયા નિયામક વિકસતી જાતિ કલ્યાણ ઉપર ક્લિક કરી દેવાનું રહેશે. તો ચાલો હું અહીંયા ક્લિક કરી દઉં છું. જે ક્લિક કરતાં પેજ લોડ થઈ અને ફરી પાછો જે પોપઅપ મેસેજ જોવા મળે તેને આપણે ક્લોઝ કરી દઈશું. તો અહીંયા તમે અલગ અલગ યોજનાઓ જોઈ શકો છો. તો આ પ્રમાણેની અલગ અલગ 15 જેટલી જે ઈ સમાજ કલ્યાણ પોર્ટલ પર SEBC જાતિ માટેની યોજનાઓ છે, જે પૈકી 2 યોજના માટે ફોર્મ ભરાવવાનું બનશે. તે સિવાયની બાકીની 13 યોજનાઓ માટે તમે અહીંયા જોઈ શકો છો કે ઓનલાઈન અરજી કરવાની સ્થિતિ તો બધામાં ઓપન લખેલું જોવા મળી રહ્યું છે. તો આમ આ 15 પૈકીની 13 યોજનાઓ માટે ઓનલાઈન ફોર્મ ભરાવવાનું ચાલુ છે, જેમાં ક્રમ નંબર 1 ઉપર છે કોમર્શિયલ પાયલોટ તાલીમ લાઇસન્સ માટેની લોન સહાય. તો મિત્રો, જે બક્ષીપંચ જાતિના એટલે કે SEBC જાતિના જે ઉમેદવારો છે તેઓ જો કોમર્શિયલ પાયલોટની તાલીમ લેવા માગતા હોય અને તેના માટે લોન ધિરાણ લેવા માગતા હોય તો આ યોજના અંતર્ગત ઓનલાઈન ફોર્મ ભરી અને જે લાઇસન્સ માટેની તાલીમ માટે લોન મેળવી શકે છે. તો લોનની વિગતમાં આપણે જોઈએ તો તેના માટે આપણે અહીંયા ક્લિક કરી દેવાનું રહેશે. ફરીથી વેબસાઇટ ખુલી જશે. તો જોઈ શકો છો કે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના કોમર્શિયલ પાયલોટ લાઇસન્સ તાલીમ લેવા માટે 25 લાખ રૂપિયા સુધીની લોન મળી રહી છે અને આ લોન છે તે વાર્ષિક 4% લેખે સાદા વ્યાજે મળી રહી છે. તો મિત્રો, આમ જે ઉમેદવાર મેટ્રિક્યુલેશન અથવા તો હાયર સેકન્ડરી અથવા ઇન્ડિયન સ્કૂલ ઓફ સર્ટિફિકેટ કે તેની સમકક્ષ પરીક્ષા પાસ કરેલી હોય તથા જે તાલીમ આપનાર સંસ્થાએ નક્કી કરેલી બધી જ શૈક્ષણિક, ટેકનિકલ તેમજ અન્ય જરૂરી લાયકાત ધરાવતા હોય તેવા ઉમેદવારોને આ સહાય મળવાપાત્ર થશે અને તેના માટેના ડોક્યુમેન્ટનું લિસ્ટ પણ તમે અહીંયા જોઈ શકો છો. આવકની કોઈ મર્યાદા નથી. આ ઉપરાંત તમારે અહીંયા એક સદ્ધર જામીનદાર રજૂ કરવાનો રહેશે અને તમે આગળની વિગતો અહીંયા જોઈ શકો છો કે તેનું ફોર્મ કઈ રીતે ભરવાનું છે અને શું વિગત છે. તો આ પ્રમાણે કોમર્શિયલ પાયલોટ માટેની જે તાલીમ લેવા માટે લોન સહાય આપવામાં આવી રહી છે. તો હવે આપણે આગળ બીજી યોજના જોઈએ તો ક્રમ નંબર 2 ઉપર છે વિકસતી જાતિ કલ્યાણ હસ્તકની આદર્શ નિવાસી શાળા પ્રવેશ. તો મિત્રો, જે વિકસતી જાતિ કલ્યાણ હસ્તકની અલગ અલગ જગ્યાઓએ આદર્શ નિવાસી શાળાઓ બનાવવામાં આવેલી છે. તો આ આદર્શ નિવાસી શાળાઓમાં વિનામૂલ્યે અભ્યાસ કરવા માટે જે પ્રવેશ માટેની એપ્લિકેશનની પ્રોસેસ હાલમાં ચાલુ છે. તો જે વિદ્યાર્થી મિત્રો આદર્શ નિવાસી શાળામાં પ્રવેશ મેળવવા માગતા હોય તેઓ ઓનલાઈન એપ્લાય કરી શકે છે.
ત્યાર પછી ક્રમ નંબર 3 ઉપર છે કે વિકસતી જાતિ કલ્યાણ હસ્તકની સરકારી છાત્રાલયોમાં પ્રવેશ. તો આ પ્રમાણે નિયામક વિકસતી જાતિ કલ્યાણ હસ્તકની અલગ અલગ જગ્યાએ જે સરકારી છાત્રાલયો આવેલી છે તેમાં પ્રવેશ માટે પણ આ ફોર્મ ભરવાનું ચાલુ છે. તો જે વિદ્યાર્થી મિત્રો જે સરકારી છાત્રાલયમાં પ્રવેશ મેળવવા માગતા હોય તેઓ આ ઈ સમાજ કલ્યાણ પોર્ટલ પર આવી અને ઓનલાઈન એપ્લાય કરી શકે છે અને તેમાં તેમને વિનામૂલ્યે રહેવા તથા જમવાની સગવડ મળી રહેશે. ત્યાર પછી મિત્રો ક્રમ નંબર 4 ઉપર છે કુંવરબાઈનું મામેરી યોજના. તો આ યોજના અંતર્ગત જે કન્યાના મેરેજ થયા હોય તેઓને રૂપિયા 12,000ની સહાય મળવાપાત્ર થાય છે. તો તેના ઉપર ક્લિક કરી અને આપને જણાવીએ કે તેમાં શું વિગત છે. તો અહીંયા આવક મર્યાદાનું ધોરણ મિત્રો ગ્રામ્ય વિસ્તાર માટે 1,20,000 અને શહેરી વિસ્તાર માટે 1,50,000ની મર્યાદા રાખવામાં આવેલી છે. તો આ યોજનાનો લાભ છે તે કુટુંબની પુખ્ત વયની 2 કન્યા સુધીમાં લગ્ન પ્રસંગે આપવામાં આવે છે. અને સહાયનું ધોરણ તમે અહીંયા જોઈ શકો છો. સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ તેમજ આર્થિક રીતે પછાત વર્ગની કન્યાઓને લગ્ન પ્રસંગે ખર્ચામાં મદદરૂપ થવા માટે જે સુધારેલા દર મુજબ રૂપિયા 12,000ની સહાય ચૂકવવામાં આવશે. જ્યારે આ તારીખ પહેલાં લગ્ન કરનાર કન્યાઓને જૂના દર મુજબ રૂપિયા 10,000ની સહાય ચૂકવવામાં આવશે. એટલે કે તારીખ 1/4/2021 પહેલાં લગ્ન કરેલા હોય અને તેઓ એપ્લાય કરે તો રૂપિયા 10,000ની સહાય મળવાપાત્ર થશે અને 1/4/2022 પછી લગ્ન કરનાર કન્યા હોય તેઓને રૂપિયા 12,000ની સહાય ચૂકવવામાં આવશે. કેમ કે 1/4/2021 પછી તે સહાયમાં વધારો કરી દેવામાં આવેલો છે. તો તમે અહીંયા જે ડોક્યુમેન્ટનું લિસ્ટ જોઈ શકો છો. આ ઉપરાંત બીજા પણ ઘણા બધા ડોક્યુમેન્ટની જરૂર પડશે તો તેના માટેનો અલગથી એક વિડીયો આપણી ચેનલ ઉપર ઉપલબ્ધ છે, તે તમે જોઈ જવા વિનંતી છે. તો હવે આપણે ફરી પાછા બેક જઈ અને આગળની યોજના જોઈએ. તો ક્રમ નંબર 5 ઉપર છે કે વકીલાતનો સ્વતંત્ર વ્યવસાય શરૂ કરવા માટે લોન સહાય. તો જે બક્ષીપંચ જાતિ એટલે કે SEBC જાતિના જે ઉમેદવાર હોય અને તે પોતાનો વકીલાતનો સ્વતંત્ર વ્યવસાય શરૂ કરવા માંગતા હોય તો તેઓને પણ લોન અને સહાય આપવામાં આવે છે. તો મિત્રો તેમાં આપણે જોઈએ કે તબીબી સ્નાતકોને રૂપિયા 40,000ની લોન અને રૂપિયા 25,000ની સહાય 4% વ્યાજદરે આપવામાં આવે છે. આ ઉપરાંત કાયદાના સ્નાતકોને રૂપિયા 7,000ની લોન અને 25,000ની સહાય આપવામાં આવે છે. અને આવક મર્યાદા પણ અગાઉની યોજનાની જેમ જ ગ્રામ્ય વિસ્તાર માટે 1,20,000 અને શહેરી વિસ્તાર માટે 1,50,000ની છે. અને આ યોજનાનો લાભ છે તે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ વિચરતી વિમુક્ત જાતિના તબીબી કાયદાના સ્નાતકોને વકીલાતનો સ્વતંત્ર વ્યવસાય શરૂ કરવા માટે આપવામાં આવશે. તો મિત્રો આ પ્રમાણે વકીલાતનો વ્યવસાય શરૂ કરવા માટે પણ લોન આપવામાં આવી રહી છે. આ ઉપરાંત મિત્રો આપણે ક્રમ નંબર 6 ઉપર જોઈએ કે બેંકેબલ યોજના માટેની લોન. તો આ યોજના અંતર્ગત પણ લોન મળવાપાત્ર થાય છે. તેના ઉપર ક્લિક કરીને આપણે વિગત જોઈએ કે આ યોજનાનો લાભ લેવા માટે હાલમાં વાર્ષિક આવક મર્યાદા ગ્રામ્ય વિસ્તાર માટે 1,20,000 અને શહેરી વિસ્તાર માટે 1,50,000ની છે. અને સહાયના ધોરણમાં જોઈએ તો સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ, આર્થિક રીતે પછાત વર્ગ અને લઘુમતી જાતિના ઇસમોને કુટીર ઉદ્યોગ કે નાના વ્યવસાયો શરૂ કરવા માટે સહાય પૂરી પાડી અને આર્થિક રીતે પગભર કરવાનો આ યોજનાનો હેતુ છે. તો આ પ્રમાણે મિત્રો જે બેંકેબલ યોજના માટેની લોન પણ આપવામાં આવી રહી છે, જેમાં કુટીર ઉદ્યોગ અને નાના પાયાના રોજગાર ધંધા શરૂ કરવા માટે લોન આપવામાં આવી રહી છે. અને તેની એકમ દીઠ કુલ કિંમત એટલે કે ટોટલ યુનિટ કોસ્ટના 33.5% જેવી લોન મળવાપાત્ર થાય છે. અને વધુમાં વધુ 10,000ની મર્યાદામાં સબસિડી સહાય પણ આપવામાં આવે છે. તો આ પ્રમાણે જે બેંકેબલ યોજના માટેની લોન પણ આપવામાં આવી રહી છે. ત્યાર પછી મિત્રો આપણે આગળ જોઈએ કે ડૉક્ટરનો સ્વતંત્ર વ્યવસાય શરૂ કરવા માટેની લોન. તો આ પ્રમાણે જે સામાજિક શૈક્ષણિક રીતે પછાત અને વિચરતી વિમુક્ત જાતિના જે સ્નાતક ડૉક્ટરો હોય તેઓને સ્વતંત્ર વ્યવસાય શરૂ કરવા માટે લોન આપવામાં આવી રહી છે. ત્યાર પછી મિત્રો આપણે આગળ જોઈએ કે વિદ્યાર્થીઓને વિદેશમાં અભ્યાસ માટેની લોન. તો બક્ષીપંચ જાતિના જે વિદ્યાર્થીઓ હોય અને તે પોતે વિદેશમાં અભ્યાસ કરવા માટે જવા માગતા હોય તો તેઓને વિદેશમાં ઉચ્ચ અભ્યાસ માટે રૂપિયા 15,00,000ની વિદેશ અભ્યાસ લોન આપવામાં આવે છે. અને ધોરણ 12 પછી વિદેશમાં જતા વિદ્યાર્થીઓ માટે ધોરણ 12માં ઓછામાં ઓછા 65% કે તેથી વધુ ગુણ ધરાવતા હોવા જોઈએ. આ ઉપરાંત મિત્રો NT અને DNT એટલે કે વિચરતી અને વિમુક્ત જાતિ, વધુ પછાત અને અતિ પછાત માટે 55% હોય તો પણ તેઓને લોન મળવાપાત્ર થશે. જ્યારે સ્નાતક એટલે કે ગ્રેજ્યુએટ પછી વિદેશમાં જતા વિદ્યાર્થીઓ માટે સ્નાતકમાં ઓછામાં ઓછા
60% કે તેથી વધુ ગુણ ધરાવતા હોવા જોઈએ, જ્યારે એન્ટી ડીએનટી અને વધુ પછાત અતિ પછાત માટે 50% ગુણ મેળવેલા હશે તો પણ તેઓને લોન મળવાપાત્ર થશે. અને વિદ્યાર્થીઓએ અરજી વિદેશ જતા પહેલાં અથવા તો વિદેશ ગયાના 6 માસ સુધીમાં કરી શકશે. અને આ જે 15 લાખની લોન છે તે વાર્ષિક 4% લેખે સાદા વ્યાજે મળવાપાત્ર થશે. અને સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ એટલે કે SEBC માટેના કુટુંબની વાર્ષિક આવક મર્યાદા ₹10 લાખ કે તેથી ઓછી હોવી જોઈએ તો જ આ યોજના અંતર્ગત લાભ મળવાપાત્ર થશે. ત્યાર પછી મિત્રો આપણે આગળ જોઈએ તો માનવ ગરિમા યોજના. તો માનવ ગરિમા યોજના અન્વયે લગભગ મોટાભાગના લોકો જાણતા હશે, અને ન જાણતા હોય તો આપણે ઉપર આઈ બટન ઉપર તે વિડીયોની લિંક આપી દઈએ છીએ, ત્યાંથી તમને માનવ ગરિમા યોજનાની વિગત મળી જશે. તો માનવ ગરિમા યોજના અંતર્ગત જુદા જુદા 28 જેટલા વ્યવસાય ધંધા શરૂ કરવા માટે જે સાધન સહાયની ટૂલકિટ પૂરી પાડવામાં આવે છે. તો આ યોજના અંતર્ગત પણ ઓનલાઈન ફોર્મ ભરવાનું ચાલુ છે. ત્યાર પછી છે પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના. તો ગ્રામ્ય વિસ્તારમાં જે મકાન બનાવવા માટે સહાય આપવામાં આવે છે, અને તેમાં જે આવાસ બનાવવા માટે ₹1,20,000ની સહાય આપવામાં આવે છે. તો તાજેતરમાં જ આપણે આ યોજના અંતર્ગત વિડીયો બનાવેલ છે, તેની લિંક પણ ઉપર આઈ બટન ઉપર આપી દઉં છું. જો વધુ વિગત જોવા માંગતા હોય તો ત્યાંથી તમે મેળવી શકશો. આ ઉપરાંત મિત્રો જે પૂજ્ય રવિશંકર મહારાજ એવોર્ડની પણ એક યોજના છે, જે હાલમાં ઓનલાઈન ફોર્મ ભરવાનું બંધ છે, પણ આ યોજના અંતર્ગત જે એવોર્ડની રકમ આપવામાં આવે છે. ત્યાર પછી છે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગો માટે જાતિનું પ્રમાણપત્ર. તો તમે જો નિયામક શ્રી વિકસતી જાતિ કલ્યાણની કચેરીમાંથી સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગનું પ્રમાણપત્ર મેળવવા માંગતા હોય તો તેના માટે પણ ઓનલાઈન એપ્લાય કરવાનું ચાલુ છે. ત્યાર પછી છે સામાજિક કલ્યાણ ક્ષેત્રે વિશિષ્ટ યોગદાન પ્રદાન કરનાર સંસ્થાને નાલંદા એવોર્ડ. તો આ બંને જે એવોર્ડ માટેની યોજનાઓ છે તેના ફોર્મ ભરવાનું હાલમાં ચાલુ નથી, તો જ્યારે ચાલુ થશે ત્યારે આપણે ફરીથી એક અલગ વિડીયો બનાવી અને માહિતગાર કરીશું. ત્યાર પછી છે સામાજિક શિક્ષણ શિબિર. તો આ યોજનાની વિગતમાં આપણે જોઈએ કે તેમાં શું વિગત છે. તો સહાયનું ધોરણ છે કે વિકસતી જાતિના લોકોમાં સામાજિક સુધારો લાવવા માટે તથા કુરિવાજો ને તિલાંજલિ આપવા તેમજ સરકારની યોજનાઓની જાણકારી આપવા દરેક શિબિર દીઠ ₹15,000ની મર્યાદામાં શિક્ષણ શિબિરનું આયોજન કરવામાં આવે છે. અને સામાન્યતઃ જિલ્લા દીઠ 3 શિબિર યોજવાની રહેશે, જેમાં સ્વૈચ્છિક સંસ્થાને સામેલ કરી શકાય છે. તો આ પ્રમાણે જે શિબિર દીઠ ₹15,000ની સહાય આપવામાં આવે છે. અને છેલ્લે આપણે જોઈએ કે 7 ફેરા સમૂહ લગ્ન. તો તેની વિગતમાં આપણે જોઈએ કે આવક મર્યાદાનું ધોરણ આપણે અગાઉ જે યોજનામાં જોઈ ગયા તે મુજબ જ છે, અને આ યોજનાનો લાભ લેવા માટે ઓછામાં ઓછા 10 નવયુગલોનો સમૂહ લગ્ન કાર્યક્રમ આયોજક સંસ્થાએ યોજવાનો રહેશે. અને આ યોજનાનો લાભ સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગો તેમજ આર્થિક રીતે પછાત વર્ગને મળવાપાત્ર થાય છે. અને કન્યાની વયમર્યાદા લગ્ન સમયે 18 વર્ષ અને યુવકની વય 21 વર્ષ થયેલી હોવી જોઈએ. તેમાં આપણે સહાયનું ધોરણ જોઈએ તો સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ તેમજ આર્થિક રીતે પછાત વર્ગના જે નવયુગલ હોય તેઓને ₹12,000ની સહાય તથા આયોજક સંસ્થાને યુગલ દીઠ ₹3,000 લેખે વધુમાં વધુ ₹75,000 સુધીની પ્રોત્સાહક રકમ આપવામાં આવશે. અને 7 ફેરા સમૂહ લગ્ન આયોજિત જિલ્લામાંથી કુંવરબાઈ મામેરુ યોજનાની સહાય પણ મળવાપાત્ર થશે. તો આ સમૂહ લગ્નમાં ભાગ લેનાર લાભાર્થી કન્યાને 7 ફેરા સમૂહ લગ્ન યોજના તેમજ કુંવરબાઈ મામેરુ યોજના આ તમામ શરતો પરિપૂર્ણ કરતા હોય તો તે બંને યોજના હેઠળ લાભ મળવાપાત્ર થશે. તો મિત્રો આ પ્રમાણે જે અલગ અલગ 15 યોજનાઓ છે તે પૈકીની 13 યોજનાઓ માટે જે બક્ષીપંચના ઉમેદવારો હોય તેઓ માટે ઓનલાઈન ફોર્મ ભરવાનું ચાલુ છે. તો મિત્રો આશા રાખું કે જે SEBC એટલે કે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગની જાતિના ઉમેદવારો માટે જે અલગ અલગ 15 જેટલી યોજનાઓ છે તે પૈકીની 13 યોજનાઓ માટે ઓનલાઈન ફોર્મ ભરવાનું ચાલુ છે, તો તેના વિશે તમને માહિતી મળી ગઈ હશે. આ ઉપરાંત મિત્રો જમીન રેકોર્ડ, દાખલાઓ, સરકારી યોજનાઓ, સરકારી ભરતી, આધાર કાર્ડ અને બીજી ઘણી બધી અન્ય ઉપયોગી માહિતી માટે આપણી વેબસાઇટ trickgujarati.com ની મુલાકાત લેતા રહેજો. સાથોસાથ આપણી ટેલિગ્રામ ચેનલ પણ છે, તો તમે અહીંયા ટેલિગ્રામ ચેનલની લિંક પણ જોઈ શકો છો, અથવા તો તમારા મોબાઈલમાં ટેલિગ્રામ ખોલી અને ટ્રિક ગુજરાતી સર્ચ કરશો તો આ પ્રમાણેની ટેલિગ્રામની ચેનલ તમને જોવા મળી જશે. તો જો તમને ઉપયોગી લાગે તો તમે ટેલિગ્રામ ચેનલમાં જોઈન થઈ શકો છો, અને જોઈન થવું એકદમ
ફ્રી છે। તો મિત્રો જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, મિત્રો સાથે શેર કરજો, જરૂર જણાય તો કોમેન્ટ કરજો, અને હા આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। ફરી મળીશું નવા વિડીયો સાથે, ત્યાં સુધી રજા લઉં। જય હિન્દ, વંદે માતરમ।